તો કઈક અલગ જ છોકરી છે. ડાન્સ પણ સારો કરે છે. દિલ જીતતા આવડે છે તને. અરે તું તો એન્જલ છે, એન્જલ. હે, નામ તો કહેતી છે તારું. હીર. આ નામ સાંભળતા જ તમને હીર અને રાંઝાની વાર્તા યાદ આવતી હશે. શરમાતી જાય. તું મારા ટાઈપની નથી પણ તારા ટાઈપની મને મળી નથી. હું લાઈફ ટાઈમ તારી વિશેસ પૂરી કરવા માંગુ છું. હસીને યુ આર અ વેરી ગુડ બોય. પતિ હોય તારા જેવો જોઈએ. પણ દરેક હીરની વાર્તા લવ સ્ટોરી નથી હોતી. કોઈ મોકો નહી આપે. નેવકી થાય ને તો મારજો. એક આઝાદ દેશની સ્ત્રીઓ આટલી માનસિક ગુલામ થઈ શકે એવું મેં ઇમેજિન નતું કર્યું. જયારે પણ લગ્ન કરવાનું નક્કી કરે ને ત્યારે આના જેવી છોકરી લાવશે. તું તો આખી જિંદગી મારી વિશેષ પૂરી કરવાનો હતો ને આટલામાં થાકી ગયો. મા બાપ જોડે જિંદગીભર રહેવાનો અધિકાર કોઈ દીકરીને નથી હોતો. પછી ભલે લગ્નમાં ખુશ હોય કે ના હોય, ડિવોર્સ લઈને પાછી પણ આવી જાય તો પણ એક વર્ષમાં બીજો છોકરો શોધી નાખે. કારણ કે સમાજમાં કહેવાય છે કે દીકરીઓ તો સાસરે જ શોભે. શમારૂ મી ડાઉનલોડ નાઉ.